નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળકો, રિયા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી તેમાં પાઠ 6 મરઘી બનો મજા કરો તેમાં આપણે વાર્તા શીખીએ છીએ. કાંગરી મરઘી તે વાર્તા આપણે આગળના વિડિયોમાં જોઈ લીધી છે, બરાબર છે? અને એ વાર્તા તો તમને બધાને સાંભળવી પણ ગમી ને. તો વાર્તામાં શું શું હતું? તો કે મરઘી હતી, મરઘીને ઘઉંનો દાણો ચડે છે. પછી એ એના મિત્રોને પૂછે છે ઘઉંનો દાણો કોણ ભાવશે, ત્યારે એના ચારે મિત્રોને ના પાડે છે. કૂતરો, બિલાડી, માંદો અને મોરલો એ ના પાડે છે. પછી મરઘી વાવે છે ઘઉંનો દાણો, પછી એમાંથી અંકુર ફૂટે છે, છોડ બને છે. એ છોડને છોડ ઉપર સરસ મજાના લીલા પાંદડા આવે છે અને એ જોવા પાંદડાને જોવા માટે રોજ સૂરજનો તડકો આવે છે અને છોડ વધીને મોટો થાય છે. પછી એમાં દાણા આવે છે. પછી મરઘી કહે છે કે આ દાણાને કોણ કાપશે, એટલે કે આના જે ઘઉંના છોડ ઉપર ડૂંડા આવેલા એ ડૂંડાને કોણ કાપશે. તો એના ચારે મિત્રો ફરી પાછું ના પાડે છે કે મરઘી કાપે છે. પછી એમાંથી ઘઉં કાઢે છે. પછી મરઘી ઘંટીએ ઘઉં દળાવવા જાય છે અને ઘઉંમાંથી સરસ મજાની મરઘી રોટલી બનાવે છે. રોટલી મળે છે, શેકે છે, પછી ઘીમાં ચોપડે છે, થાળીમાં પીરસે છે અને સરસ મજાની સુગંધ આવે છે. ત્યારે બધા મિત્રો ના મોમાં પાણી આવી જાય છે. અત્યાર સુધી ઘઉં ભાવવાની, પછી એને કાપવાની અને ઘઉંમાંથી દાણા કાઢવાની, પછી રોટલી લોટ દળાવવા જવાની, બધું ચારે મિત્રોએ ના પાડી. પણ હવે જયારે રોટલી તૈયાર થઈ ત્યારે એના ચારે મિત્રોના તમોમાં પાણી આવી જાય છે. એટલે પછી કૂતરાએ કીધું કે આ રોટલી હું ખાઈશ. બિલાડીએ, મોરે, વાંદરાએ બધાએ કહ્યું કે આ રોટલી હું ખાઈશ. ત્યારે મરઘી કહે છે કે ના, આ રોટલી તો હું જ ખાઈશ. પછી આ રોટલી તો કોણે ખાધી હોય, તો કે મરઘીએ જ ખાધી હોય ને. તો એ વાત આપણે શીખી ગયા છીએ, બરાબર છે? તો આજે અહીંયા મરઘી વિશે વાક્યો આપેલા છે, પછી પ્રશ્નોના જવાબ છે અને ખાલી જગ્યા આપેલી છે. સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે એ આપણે આજે જોઈશું. તો સૌથી પહેલા મરઘી વિશે નીચે આપેલા વાક્યો વાંચો. એટલે અહીંયા વાક્યો લખેલા છે, આપણે એને વાંચીએ, બરાબર છે? તો મરઘી એક પક્ષી છે. મરઘી છે એક પક્ષી છે. પછી મરઘીને બે પગ, બે આંખ અને એક ચાંચ હોય છે. મરઘીને માથે એક લાલ રંગની કલગી હોય છે. જો મરઘી એક પક્ષી છે, પછી મરઘીને બે પગ, બે આંખ અને એક ચાંચ હોય છે અને મરઘીના માથે એક લાલ રંગની કલગી હોય છે. મરઘી રોજ એક અથવા બે ઈંડા આપે છે. મરઘી લાંબા સમય સુધી ઉડી શકતી નથી. એટલે કે મરઘીનું શરીર થોડુંક વજનવાળું, એટલે થોડેક ઊંચી સુધી ઉડી શકે નહીં અને લાંબા સમય સુધી પણ ઉડી શકે નહીં. મરઘી અનાજ, શાકભાજી, જીવજંતુઓ, જીવજંતુઓ એટલે કે કીડી, મકોડા અને જે જીવજંતુઓ હોય, જીવજંતુઓ હોય ને, તે જીવજંતુઓ વગેરે ખાય છે. મરઘી કેમ બોલે છે? મરઘી ક્લોક 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 એમ બોલે છે. તો આ મરઘી વિશે વાક્ય આપેલા હતા, બરાબર છે? ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વાંચીએ, પછી એનો જવાબ લખીશું. મરઘીને શું ચડ્યું? આપણે વાર્તામાં આવ્યું હતું ને કામ કરી મરઘી, એમાં મરઘીને શું ચડે છે બાળકો? તો કે મરઘીને એક ઘઉંનો દાણો ચડે છે. મરઘીને એક ઘઉંનો દાણો ચડ્યો. મરઘીને એક ઘઉંનો દાણો ચડ્યો. પછી વાક્ય પૂરું થાય એટલે વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં. આ પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નાર્થી નામે અહીંયા વાક્ય સાદું વાક્ય છે એટલે પૂર્ણ વિરામ હશે, બરાબર? ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, મરઘીને દાણો વાવવાની કોણ કોણે ના પાડી? તો મરઘીને દાણો વાવવાની એને ચાર મિત્રો હતા, એ ચારે મિત્રોએ ના પાડી હતી ને. ચારે મિત્રોના નામ લખીશું આપણે. તો લખીશું એને જવાબ કે મરઘીને દાણો
વાવવાની કૂતરાએ બિલાડીએ વાંદરાએ અને મોરલાએ અને મોરલાએ ના પાડી હતી. બરાબર છે. મરઘીને દાણો પાડવાથી કોને કોને ના પાડી? તો કે મરઘીને દાણો પાડવાથી કૂતરાએ બિલાડીએ વાંદરાએ અને મોરલાએ ના પાડી. ત્યાર પછી છો પ્રશ્ન, સૂરજનો તડકો રોજ શું જોવા આવે છે? જુઓ બાળકો, વાર્તામાં આપણે શીખી ગયા છીએ કે સૂરજનો તડકો છે એ રોજ શું જોવા આવે છે? તો કે મરઘીએ દાણો પાડ્યો તો ઘઉંનો, એમાંથી અંકુર ફૂટ્યો, પછી છોડ થયો, પછી છોડ વધીને મોટો થાય છે અને એના સરસ મજાના લીલા કચ્છ પાંદડા આવે છે. તો છોડ પર આવેલા લીલા કચ્છ પાંદડા ને જોવા રોજ સૂરજનો તડકો આવે છે ને, તો આપણે લખીશું છોડ પર આવેલા લીલા કચ્છ પાંદડાને જોવા સૂરજનો તડકો આવે છે. બરાબર છે બાળકો. છોડ પર આવેલા લીલા કચ્છ પાંદડાને જોવા સૂરજનો તડકો રોજ આવે છે. બરાબર છે. ત્યાર પછી છે ઘઉંના લોટમાંથી બનતી ત્રણ વસ્તુના નામ લખો. ઘઉંના લોટમાંથી તો ઘણી બધી વસ્તુ મમ્મી બનાવે છે ને બાળકો, તો ઘઉંના લોટમાંથી ત્રણ વસ્તુ બની એ આપણે અહીંયા લખવાની છે. તો ઘઉંના લોટમાંથી રોટલી બને, ભાખરી બને, પછી લાપસી બને, ઘઉંના લોટમાંથી શીરો બનાવે મમ્મી, ઘઉંના લોટમાંથી પછી મમ્મી ઘણી વખત પાપડ પણ બનાવે છે. ઘણા ઘઉંના લોટમાંથી ઘણી વસ્તુ ઘણી બધી વસ્તુઓ બને છે, પણ આપણે ત્રણ વસ્તુઓ લખીશું. તો કે ઘઉંના લોટમાંથી ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, લાપસી વગેરે બને છે. બરાબર. ત્રણ વસ્તુના નામ છે તાપક્રમલાથી રોટલી, ભાખરી અને લાપસી. બરાબર. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, ઘઉંમાંથી રોટલી બનાવવા મધ્યે શું શું કરવું? ઘઉંનો લોટ તૈયાર થઈ ગયો તો બરાબર છે, પછી ઘઉંના લોટમાંથી રોટલી બનાવવા મધ્યે શું શું કરે છે? તો કે ઘઉંના લોટમાંથી રોટલી બનાવવા મધ્યે પહેલા તો રોટલીને વણી, પછી એને શેકી અને પછી ધીમા ચકોડી દી. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું જવાબ, ઘઉંના લોટમાંથી એટલે કે ઘઉંમાંથી રોટલી બનાવવા મરઘીએ રોટલી વણી, શેકી અને શેકાઈ ગયા પછી ઘીમાં ચકોડી. ઘઉંના લોટમાંથી રોટલી બનાવવા મરઘીએ શું શું કર્યું? તો કે ઘઉંમાંથી રોટલી બનાવવા મરઘીએ પહેલા તો રોટલી વણી, શેકી અને ઘીમાં ચકોડી. ત્યાર પછી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે સાચો શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા વાંચતા જઈએ અને આપણે જવાબ લખતા જઈએ. પેલું છે, મરઘીએ ઘઉંનો ખાલી જગ્યા વાવ્યો તો દાણો વાવ્યો કે છોડ વાવ્યો? તો મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા,
मरघीए रोटली खाली जगह में जगोड़ी घीमा जगोड़ी थी के पानी में तो के घीमा मरघीए रोटली से मां जगोड़ी थी घीमा बराबर छे ત્યાર પછીની પાંચમી ખાલી જગ્યા મરઘીએ રોટલી ખાલી જગ્યામાંથી બનાવી ઘઉંના લોટમાંથી રોટલી બનાવી હતી કે બાજરીના લોટમાંથી તો કે ઘઉંના લોટમાંથી ઘઉંના લોટ માંથી મરઘીએ રોટલી ઘઉંના લોટમાંથી બનાવી ત્યાર પછીની છઠ્ઠી ખાલી જગ્યા મરઘીએ રોટલી ખાલી જગ્યામાં પીસી થાળી માં પીસી હતી કે વાટકામાં તો કે થાળીમાં ત્યાર પછી છે સાતમી ખાલી જગ્યા ઘઉંના છોડ પર ખાલી જગ્યા આવ્યા ઘઉંના છોડ પર મોતી આવ્યા હતા કે દાણા આવ્યા હતા તો કે દાણા ત્યાર પછીની છેલ્લી ખાલી જગ્યા આઠમી રોટલી તો હું જ ખાઈશ એવું ખાલી જગ્યાએ કહ્યું ઉત્તરાએ કહ્યું હતું કે મરઘીએ Thank you for joining us.